અત્યારે કોરોનાની મહામારીને લઈ સૌ કોઈ ભયમાં જીવન ગુજારી રહ્યા છે ત્યારે એડીસા એપીએમસી સંચાલિત વીજે પટેલ શાક માર્કેટમાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલયનું લીક થતું ગંદુ પાણી રસ્તા પર રેલાતું હોવાને લીધે આ વિસ્તારમાં લોકો પરેશાન થઈ ગયા છે. આ વિસ્તાર છે ડીસા શહેરમાં આવેલો લાયન્સ હોલથી અંબિકા ચોક જતો વિસ્તાર. ડીસામાં સૌથી વધુ અવર જવર ધરાવતા આ વિસ્તાર પર જ ડીસા એપીએમસી સંચાલિત વિજય પટેલ શાક માર્કેટ આવેલું છે અને આ શાક માર્કેટમાં લોકો માટે પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવેલું છે અને અત્યારે આ શૌચાલય જ લોકો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે. કારણ કે ડીસા એપીએમસી સંચાલિત વિજય પટેલ શાક માર્કેટમાં બનાવવામાં આવેલા આ શૌચાલયનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી લીકેજ થતું હોવાના લીધે શૌચાલયનું ગંદુ પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે. આ ઉપરાંત આ શૌચાલયના ખાળ કૂવા પણ ઓવરફ્લો થતા આ રસ્તા પર આવેલી ખુલ્લી ગટરોમાં તે પાણી જઈ રહ્યું છે. આ વિસ્તારમાં દિવસ દરમિયાન શાકભાજી બજાર ભરાય છે અને મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોવાના લીધે આ પાણીના લીધે ગંભીર રોગચાળો ફેલાઈ શકે તેમ છે. ત્યારે આ બાબતે પાલિકા દ્વારા પણ ગંભીરતા દર્શાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.